ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? આપણે ધોરણ 11 ની અંદર સીસી માં ચેપ્ટર નંબર 4 છે, જેનું નામ છે વાણિજ્યક પત્રનું સ્વરૂપ, એટલે કે લેઆઉટ ઓફ અ બિઝનેસ લેટર. એના વિશે વાત કરવાના છીએ મિત્રો. હવે વાણિજ્યક પત્ર કેવી રીતે લખવો, એના માટેની અડધી તો તમને અડધું તો સમજણ છે ને આગળના ચેપ્ટરમાં થઈ ગઈ છે, પણ અહીંયા તમને એનાથી થોડુંક વધારે કંઈક શીખવા મળશે. જોઈએ છીએ શું કહે છે. વાણિજ્યક પત્રના લખાણની વિવિધ શૈલીઓ છે. આ શૈલીઓ પૈકી ફૂલી બ્લોક્ડ ફોર્મ અને મોડિફાઈડ બ્લોક ફોર્મ વિશેષ રીતે વપરાય છે. આગળના ચેપ્ટરમાં વાત થઈ છે ને કે વાણિજ્યક પત્રની વિવિધ શૈલીઓ. આ વિવિધ શૈલીઓની અંદર ફૂલ્લી બ્લોક શૈલી છે, મોડિફાઈડ બ્લોક શૈલી છે, આ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. વાણિજ્ય પત્રના કેટલાક લક્ષણો કે જે તેને જે પત્રને અર્થસભર બનાવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ આપણે વાત કરી હતી કે વાણિજ્ય પત્રના લક્ષણો થોડું હતું કે અર્થપૂર્ણ લખાણ વાળું, કે અર્થપૂર્ણ લખાણ છે, પછી સ્પષ્ટતા છે, તો એ બધી વસ્તુની વાત કરે છે. તો એ શું કરે છે? તો કે જે પત્ર છે ને એને અર્થસભર બનાવે છે, એક અર્થ આપે છે. તે ઉપરાંત પત્ર જ્યારે હાથમાં આવે ત્યારે સૌ પ્રથમ તેનો બાહ્ય દેખાવ તરફ આપણું ધ્યાન ખેંચાય છે. તેથી તેના બાહ્ય દેખાવને આકર્ષક બનાવનારી 6 બાબતો કે જેનો ઉલ્લેખ પ્રકરણ 3 ની અંદર કરવામાં આવ્યો છે, તેમના વિશે કાળજી લેવી જોઈએ. પત્ર 3 ની અંદર વાણિજ્યક પત્રનું બાહ્ય સ્વરૂપ, કાગળની પસંદગી, એન્વેલોપ, ગડી કે સોળ, પછી ટાઇટલ, આ બધી વસ્તુ હતું ને મથાળું, તો આ વસ્તુ એ વસ્તુની વાત થાય છે મિત્રો, કે એ બધી વસ્તુ પણ ઉપયોગી છે, એટલા માટે જ આપણે સિલેબસની અંદર ભણવામાં આવી છે. આગળ વાત કરીએ તો કે આમ પત્ર દેખાવમાં સારો હોય અને યોગ્ય રીતે લખાયેલો હોય તો વાણિજ્યક સંચારની પ્રક્રિયા ફળદાયક બને છે. સરખો લખાયેલો પત્ર હશે તો જે કંઈ પણ એની પ્રક્રિયા છે એ ફળદાયી બનશે. જો એવું નહીં થાય તો પ્રક્રિયા છે એ ફળદાયી નહીં થાય. આગળ વાત કરીએ તો કે વાણિજ્યક પત્રના આ ઉપરાંત વાણિજ્યક પત્ર જે છે એનો ઢાંચો, એનું માળખું, સ્વરૂપ એ પણ ખૂબ અગત્યનું પાસું છે. જે રીતના જે કંઈ પણ ફોર્મેટ આપ્યો એ ફોર્મેટ પ્રમાણે જ કામ કરવાનું રહેશે મિત્રો. જો એ રીતના કામ નહીં કરીએ તો જે કાંઈ પણ એની ગોઠવણ છે એ સરખી નહીં થાય. આગળ કહી છે કે વાણિજ્યક પત્રના બધા જ ભાગની ગોઠવણ જે તે ક્રમ અનુસાર થાય તો જ પત્ર અર્થસભર બને છે અને વાંચનાર પર ધારી અસર ઊભી કરી શકાય છે. જો પત્ર છે સરખો હશે, લખાયેલો હશે, તો અર્થસભર થશે. સામેવાળી વ્યક્તિના મનમાં જે છાપ ઊભી કરવાની છે એ છાપ ઊભી થશે, અધરવાઇઝ છાપ ઊભી નહીં થાય. આગળ કહીએ તો કે આ વિવિધ ભાગ પૈકી કેટલાક ભાગ કાયમી એટલે કે રેગ્યુલર એટલે કે નિયમિત અથવા તો ફરજિયાત પડે પત્રમાં સામેલ હોય, જ્યારે કેટલાક ભાગ પ્રસંગોપાત એટલે કે જ્યારે તેમની જરૂર હોય ત્યારે જ તેમનો પત્રના માળખામાં સમાવેશ થાય છે. એટલે એવું કહી છે મિત્રો કે પત્રની અંદર બે ભાગ પડે છે. બે ભાગમાંથી કયા કયા ભાગ? તો કે એક ભાગ છે એ પત્રનો કાયમી ભાગ છે, બીજો ભાગ છે એનો પ્રસંગોપાત ભાગ છે. ક્યારેક ઉપયોગમાં લેવું પડે, ક્યારેક ઉપયોગમાં ન પણ આવે, તો જે રેગ્યુલર હશે એ તો આપણને રેગ્યુલર ઉપયોગમાં થશે જ. તો આ પત્રને જે અંદરનું લખાણ છે એના બે ભાગ પાડવામાં આવ્યા. આ ભાગને મરજિયાત ભાગ અથવા તો જરૂર મુજબ સમાવેશ કરાતા ભાગ પણ કહી શકાય છે. આ વાણિજ્ય પત્રના સ્વરૂપમાં સમાવેશ થતા તમામ ભાગોને બે ભાગની અંદર વહેંચી શકાય છે. પહેલું છે કાયમી ભાગ અને બીજું છે પ્રસંગોપાત ભાગ. બે ભાગ પડ્યા, કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ. એક માર્કનો એમસીક્યુ બની શકે છે કે જે પત્રના ભાગ છે કેટલા છે, લખા અંદરનો સમાવેશ થતા તમામ વિગતો ને ભાગ બે ભાગ પડે છે, કાયમી પ્રસંગોપાત. હવે આગળ વાત કરીએ તો કે વાણિજ્ય પત્રનો કાયમી ભાગ, હવે બે ભાગ વિશે આપણે ચર્ચા કરશું. પહેલું છે વાણિજ્યક પત્રનો કાયમી ભાગ. વાણિજ્યક પત્રનું નિયત પૂર્વ નિર્ધારિત સ્વરૂપ જાળવવું જરૂરી છે. એ મુજબ શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન સહિત
હસ્તાક્ષર જેવા કાયમી ભાગ તેમના નિયત ક્રમમાં અને નિયત સ્થાને લખાય તેની સંપૂર્ણ કાળજી લેવાવી જોઈએ અને સંપૂર્ણ માહિતી ધરાવતા હોવા જોઈએ. પત્રનો આંતરિક સરનામું છે, એનું શીર્ષક છે, એની તારીખ છે, એનું સંબોધન છે, પત્રનો મુખ્ય ભાગ છે, આ બધી જ વસ્તુ એની જગ્યાએ જ લખાવી જોઈએ અને સંપૂર્ણ લખાવી જોઈએ. તો અને તો જ આ વસ્તુ તમારે પત્ર છે એને અર્થસભર બનાવશે, બાકી નહીં બને. આગળ વાત કરીએ, એમાંનો એક પણ ભાગ બાકાત રહે તો સ્વરૂપની દ્રષ્ટિએ પત્ર ખામી ભર્યો ગણાશે. ઇન શોર્ટ, કોઈ પણ વસ્તુ હોય એનું એક હેડિંગ આપવામાં આવે. જો હેડિંગ પ્રમાણે મિત્રો કામ ન થાય તો એ વસ્તુ છે એમાં કંઈક ખૂટે. તો એ જ વસ્તુની વાત થાય છે કે આ જે પત્ર છે આ પત્રમાં પણ સેમ આ જ વસ્તુ બનવાની છે કે જો કાંઈક વસ્તુ બાકી રહી જશે તો પત્ર છે અર્થસભર નહીં થાય. હવે તો કે વાત કરીએ વાણિજ્યક પત્રમાં નિયમિતપણે સમાવાતા ભાગની નમૂના સાથે સમજૂતી. કયા કયા ભાગ લેવાય છે એની વાત કરે છે. તો કે સૌથી પહેલું છે શીર્ષક, હેડિંગ લેટરહેડ, પત્રની તારીખ ડેટ, આંતરિક સરનામું ઇનસાઇડ એડ્રેસ, સંબોધન સેલ્યુટેશન, પત્રનો મુખ્ય ભાગ એટલે કે બોડી ઓફ ધ લેટર. હવે મિત્રો બોડી ઓફ ધ લેટરની અંદર નોર્મલી આપણે છે ને ત્રણ પ્રકારના પેરેગ્રાફ લખતા હોઈએ. એક છે તમારો પ્રારંભિક ફકરો, બીજું થાય છે મધ્ય ફકરો અને ત્રીજું આવે છે અંતિમ ફકરો. ત્રણ ત્રણ પેરેગ્રાફ છે, આ છે પત્રનો મુખ્ય ભાગ બોડી ઓફ ધ લેટર. એની અંદર ત્રણ વસ્તુનો ઉપયોગ છે મિત્રો. હવે આગળ તો કે શુભેચ્છા દર્શક સમાપન, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને સહી અથવા તો હસ્તાક્ષર એટલે કે સિગ્નેચર. તો વાણિજ્ય પત્ર જે છે એની અંદર નિયમિતપણે આ આટલી વસ્તુ સમાવેશ થાય છે. એક માર્કના એમસીક્યુમાં આવે કે નીચે આપેલામાંથી કઈ એક વસ્તુ વાણિજ્યક પત્ર છે એમાં નિયમિત રીતના ભાગમાં નથી સમાવાતી, તો આ વસ્તુ આપણે એમાં આપણને જો આ બધી વસ્તુ યાદ રહી છે તો આપણને આઈડિયા આવી જશે કે હા આ એક વસ્તુ છે, આ વસ્તુ ખોટી છે. બરાબર છે. હવે તો કે નમૂનાનો ભાગ આપ્યો છે, જોઈએ છે શીર્ષક, ઈમેલ, ફોન નંબર એટલે કે આગળ આંતરિક સરનામું, ઇનસાઇડ એડ્રેસ, સંબોધન, સેલ્યુટેશન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપનને સહિત. તો આ આટલી વસ્તુ છે મિત્રો. આ વસ્તુ છે આપણને આગળ જ્યારે 12th માં તમે પત્ર લખવાના આવશે ત્યારે તમને આ બધી વસ્તુ મિત્રો બહુ ઉપયોગી થશે. બરાબર છે. તો મિત્રો આ જે પહેલો પાઠ છે, પહેલા પાઠની અંદર પ્રસ્તાવના વિશે વાત થઈ, પ્રસ્તાવનામાં પણ એમાંથી પણ આપણને ઘણી વસ્તુ શીખવા મળી. પછી પત્રનો જે નિયમિત ભાગ છે એના વિશે આપણે વાત કરી, એની અંદર જેટલી જેટલી વસ્તુઓ આવે છે નિયમિત રીતે પત્રમાં એ વસ્તુ જોઈ અને એનો એક નમૂનો આપણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. બરાબર છે મિત્રો. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આ ચેપ્ટર છે ને આ બહુ ઉપયોગી રહેશે મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો, આમ તો જો સીસી છે એટલે 12મામાં સીસી માટે પણ ઉપયોગી રહેશે અને એસપી 12મા માટે પણ ઉપયોગી રહેશે. તો અત્યારે તમે 11th ની અંદર જે બધું ભણશો મિત્રો એ 12th માં તમારી એની મદદથી તમે બિલ્ડિંગ બનાવી શકશો. અત્યારે આ બધી વસ્તુ પાયો છે, તો પાયો મજબૂત થઈ છે તો બિલ્ડિંગ સરસ રીતના બની જશે. બરાબર છે મિત્રો. ચાલો તો આ વિડીયોને પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. થેન્ક યુ.